गुड मॉर्निंग। आज आप अपर सुधी सीखी गया, हमें आप लोअर जोईशु। बराबर, चलो लोअर एटले अपर एटले मोटा अक्षरो, जे कैपिटल अक्षरो मैडम तमने समझाया था ए कैपिटल अक्षर देखाय, अने लोअर एटले तमने हवे तमे कैपिटल में लख्यु होय अने तमने हवे एवुं कहेवामां आवे के आ वाक्य क्या अक्षर क्या शब्द तमारे एने स्मॉल में करवानुं छे, तो तमारे पेज शोधवाना पड़े एना माटे तमारे शुं करवानुं, तमने जे अक्षर के वाक्य के कोई शब्द आपवामां आवे छे एने तमारे जे फॉर्म्यूला होय छे ने एनी अंदर तमारे बराबर लोअर पछी ब्रेकेट में बराबर अल्पविराम करीने दिव्या लखवानुं मोटा अक्षर थी अने अल्पविराम पूरुं ब्रेकेट पूरुं, तो तमने ऑटोमेटिक जे पेज उपर ए शब्द के ए वाक्य के ए अक्षर कैपिटल में आशे तो ऑटोमेटिक स्मॉल में थई जशे। तो लोअर नो मीनिंग शू छे, लोअर ब्रेकेट नी अंदर मदद थी लखाण नाना मूळाक्षर में जोवा मळे छे तेनी वाक्य रचना बराबर लोअर अने ब्रेकेट में टेक्स्ट। पण हमेशा आपणे अल्पविराम डबल जे चिन्ह छे अल्पविरामनुं ए आपणे कम्पलसरी करवुं पड़े, लेफ्ट एटले डाबी बाजू करवा माटे। बराबर, डाबी बाजूनुं आपणे शोधवुं छे કે મેં લખ્યું છું દિવ્યા, આમાં બતાવ્યું છે દિવ્યા કે અસરવાલા। બરાબર, અમે એવું બતાવ્યું છે ડાબી બાજુનું મારે દિવ્યા લેવું છે, દિવ્યા મારે શોધવું છે, તો કેવી રીતે શોધીશ, તો લેફ્ટ સાઈડનું દિવ્યા શોધાશે સો। બરાબર, અને રાઈટ સાઈડ શોધવું હોય તો રાઈટ સાઈડમાં આપણે શોધવાનું, બરાબર આખું લખીને એવી રીતે આપણે ધીરે ધીરે જોવાનું છે। તો જુઓ હવે લેફ્ટ સાઈડનું વાંચીશું, લેફ્ટ બરાબર બ્રેકેટમાં લખાણમાંથી ડાબી બાજુના ચોક્કસ અક્ષરો પરત કરે છે તેની વાક્ય રચના છે બરાબર લેફ્ટ ટેક્સ્ટમાં નેમ નમ, બરાબર એટલે કે નમ એનું જે નામ છે કેપિટલમાં અને ચાર્સ બરાબર અને છે એવી રીતે આપણે કરવાનું છે, એટલે કે આ વસ્તુ છે ઉદાહરણ આપ્યું છે બરાબર લેફ્ટ બરાબર બ્રેકેટમાં દિવ્યા કે આ સરવાલા બ્રેકેટ પૂરું અને કયા પાંચનું પરિણામ દિવ્યા મળે છે, ચાર્સ એટલે કયા નંબર પર છે, વન ટુ થ્રી ફોર કયા નંબર પર છે તે અહીંયા લખ્યું છે પાંચ, એટલે એનું પરિણામ છે દિવ્યા। હવે રાઈટ સાઈડનું સેમ પ્રોસિજર પણ રાઈટ લખવાનું, બરાબર લખાણમાંથી જમણી બાજુના ચોક્કસ અક્ષરો પરત કરે છે, બરાબર જેવી રીતે આવશે બરાબર રાઈટ ટેક્સ્ટ નમ બરાબર પછી ચાર્સ, ઉદાહરણ એ આપ્યું છે રાઈટ બ્રેકેટ પછી ડબલ અલ્પવિરામ દિવ્યા કે આ સરવાલા અલ્પવિરામ પૂરું બરાબર અને અહીંયા નાઇન છે બ્રેકેટ પૂરું એનું આવશે આ સરવાલા। લેન, લેનનો મીનિંગ, લેન એટલે કેટલા અક્ષર છે, શબ્દ અને અક્ષર, અક્ષર ભેગા થાય તો શબ્દ બને છે અને શબ્દ ભેગા થાય તો વાક્ય બને છે, તો અહીંયા આપણે અક્ષર કેટલા છે એ જોવાનું છે। આઈ લવ ઇન્ડિયા ગણી કાઢો કેટલા અક્ષર છે, 12 અક્ષર હશે અંદર, એટલે અહીંયા પરિણામ 12 બતાવ્યું છે। ગણો છો બધા અક્ષર, ગણો બધા કેટલા અક્ષર છે, આઈ લવ ઇન્ડિયા, આઈ એટલે 1 2 3 4 5 6 7 8 9 નું પરિણામ 12, 12 કેવી રીતે આવે છે, 4 5 6 7 8 9 10 11 આવવું જોઈએ, અહીંયા 12 ખોટું છે, 11 જ આવવું જોઈએ। જુઓ આપેલ લખાણમાંથી કેટલા અક્ષરો સમાયેલા છે તે શોધી આપે છે, હવે તેની વાક્ય રચના બરાબર લેન અને ટેક્સ્ટ લખવાનું છે, હંમેશા અલ્પવિરામની અંદર જ લખાય, બરાબર લેન આઈ લવ ઇન્ડિયા, આપણે ગણીશું કેટલા અક્ષર છે, મેડમ પેન્સિલ મૂકીને ગણે એટલે ખ્યાલ આવશે તમને, બરાબર ચલો આઈ એટલે 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 10 આવે છે, બરાબર અહીંયા 10 આવશે, એ
એટલે લખાણ કેટલું છે? 10. 1 2 3 4 5 6 7 8 9 10 છે. એ 10 આવશે. કેટલા આવશે અહીંયા? 10 આવશે, બરાબર. 12 નથી આવતા, 10 આવશે. લેન એટલે ખ્યાલ આવી ગયો કે અક્ષરો કેટલા સમાયેલા છે તે આપણને ગણીને બતાવશે, બરાબર. તો આજે આપણે શું શીખ્યા? લોવર, લેફ્ટ, રાઇટ અને લેન, બરાબર. લોવર બધાને ખ્યાલ આવી ગયું. લોવર એટલે નાના અક્ષરો, લેફ્ટ એટલે ડાબી સાઈડ, રાઇટ એટલે જમણી સાઈડ, લેન એટલે અક્ષરોની સંખ્યા આપણે શોધવાની છે. હવે આપણે એક્સેલ ચાર્ટની રચના કેવી રીતે કરવાનું છે તે આપણે નેક્સ્ટ પીરિયડમાં જોવાનું રહેશે. આટલું વાંચી લેજો, બરાબર. ઓકે, બાય, બી સેફ, ટેક કેર.